નમસ્તે મિત્રો, ફરી એક નવા વિડિયો સાથે એજ્યુકેશન એવરીડે ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડિયોની અંદર આપણે વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા મહત્વના દિવસોની જે ઉજવણી કરવામાં આવે છે તેવા દિવસો વિશે આજે આપણે વાત કરીશું. તો સૌ પ્રથમ આવશે 2 ફેબ્રુઆરી. 2 ફેબ્રુઆરીને વિશ્વ જળ પ્લાવિત વિસ્તાર દિન તરીકે ઉજવવામાં આવે છે. 21 માર્ચ, 21 માર્ચ એટલે વિશ્વ વન દિન, એટલે કે 21 માર્ચને વિશ્વ વન દિન તરીકે ઉજવવામાં આવે છે. 22 માર્ચ, 22 માર્ચને વિશ્વ જળ સ્ત્રોત દિન તરીકે ઉજવવામાં આવે છે. 18 એપ્રિલ, 18 એપ્રિલને વિશ્વ હેરિટેજ દિન તરીકે ઉજવવામાં આવે છે. 22 એપ્રિલ, 22 એપ્રિલને વિશ્વ પૃથ્વી દિન તરીકે ઉજવવામાં આવે છે. 3 મે, 3 મે ને વિશ્વ ઉર્જા દિન તરીકે ઉજવવામાં આવે છે. 5 જૂન, આ તો બધાને જ ખબર હોય છે, 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. 17 જૂન, 17 જૂન એટલે રણ અટકાવવા માટેનો દિન, એટલે કે 17 જૂનને રણ અટકાવવા માટેના દિન તરીકે ઉજવવામાં આવે છે. 11 જુલાઈ, 11 જુલાઈ એટલે વિશ્વ જનસંખ્યા દિન, એટલે 11 જુલાઈને વિશ્વ જનસંખ્યા દિન તરીકે ઉજવવામાં આવે છે. 16 સપ્ટેમ્બર, 16 સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન દિન તરીકે ઉજવવામાં આવે છે. 2 થી 9 ઓક્ટોબર, 2 થી 9 ઓક્ટોબરને વન્ય પ્રાણી સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. 6 ઓક્ટોબર, 6 ઓક્ટોબરને વિશ્વ હેબિટેટ દિન તરીકે ઉજવવામાં આવે છે. 14 ડિસેમ્બર, 14 ડિસેમ્બરને ઉર્જા સંરક્ષણ દિન તરીકે ઉજવવામાં આવે છે. અને છેલ્લે 29 ડિસેમ્બર, 29 ડિસેમ્બરને વિશ્વ જૈવ વૈવિધ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે. અને છેલ્લે હું તમને એક પ્રશ્ન પૂછું છું કે વન મહોત્સવ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. જો તમને ખબર હોય તો તમે એનો જવાબ કોમેન્ટમાં આપી શકો છો. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને આવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો ચાલો ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.